अस्सलाम वालेकुम मित्रों, म्यूज लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत छे। कालना लेक्चर में मित्रों आपणे स्वाध्यायना प्रश्नों की चर्चा करता हता। आजे आपणे आगळ बीजा स्वाध्यायना प्रश्नों की चर्चाओ करीशुं। क्वेश्चन नंबर 13, 6.56×10⁻³ ग्राम इथेन धरावता द्रावणनु आंशिक दबाण द्रावण उपर 1 bar छे। जो द्रावण 5×10⁻² ग्राम घात इथेन धरावतु होय तो वायुनु आंशिक दबाण केटलू थशे? એટલે કે મિત્રો હેનરીના નિયમ મુજબ આપણે આંશિક દબાણ શોધવાનું છે। 5.65×10³ 1 bar છે તો 5×10⁻² 1 કેટલા? तो 5×10⁻² डिवाइड बाय 6.56×10⁻³ करिए तो अपने 0.762 bar किंमत प्राप्त थसे, एट्ले कि आंशिक दबाण आपने एटलू प्राप्त थाय। त्यारबाद मित्रों आगळ वधीए। 2% अबाष्पशील द्रव्य धरावतु जलीय द्रावण सामान्य उत्कलन बिंदुए 1.004 bar दबाण करे छे, द्रव्यनું મોલર દળ કેટલું હશે? સૌપ્રથમ આપણને પાણીનું બાષ્પ દબાણ આપણે જાણીએ છીએ 1.013 bar હોય, દ્રાવણનું બાષ્પ દબાણ PS આપણને આપેલું છે, S ફોર સોલ્યુશન, P ફોર વેપર પ્રેશર, એટલે કે PS સિમ્બોલથી દર્શાવવામાં આવે, 1.004 જે રકમમાં આપેલું છે। 2 gram અબાષ્પશીલ દ્રાવ્યનો મતલબ શું થાય મિત્રો? તેની અંદર 2%નો મતલબ થાય કે 2 gram દ્રાવ્ય છે અને 98 gram દ્રાવક છે અને આખું સોલ્યુશન જે છે 100 gram અથવા તો 100% આપણે લઈ શકીએ। દ્રાવક તરીકે પાણી હોય, જલીય દ્રાવણ છે એટલે કે પાણીમાં બનાવેલું છે, માટે એનો આણ્વીય દળ આપણે 18 gram લઈ શકીએ અને દ્રાવણનું કુલ દળ આપણે 100 gram લઈ શકીએ। રાઉલ્ટના નિયમ મુજબ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ, P01-PS અથવા તો P1/P01 =N2/N1, N2 = W2/M2 મૂકી શકીએ, ÷W1/M1, અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં, એટલે કે એ ફોર્મ્યુલા થાય W2×M1/W1×M2। બધી કિંમત એપ્લાય કરીએ મિત્રો તો દ્રાવ્યનો આણ્વીય દળ આપણે અહીંયા શોધવાનો છે, 1.013 × 1.004 / 1.013 2×18 × M2×98 માટે આપણને જવાબ મળશે 41.35 gram પ્રતિ મોલ, આટલો જવાબ આપણને પ્રાપ્ત થશે। ત્યારબાદ મિત્રો આપણે એક આગળનો ક્વેશ્ચન જોઈએ। આગળના ક્વેશ્ચનમાં આપણને હેપ્ટન અને ઓક્ટેનના આદર્શ દ્રાવણનું મિશ્રણ આપેલું છે જે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ 105.2 kPa અને 46.8 kPa છે, 26.0 gram અથવા તો 26 gram હેપ્ટેન અને 35 gram ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? આ બંને મિશ્રણનું આપણે બાષ્પ દબાણ શોધવાનું છે। હેપ્ટેનનો અણુભાર આપણે જોઈએ તો 100 gram થશે, C7H14 તેનું આણ્વીય દળ છે, 12×7=84 અને 14 એટલે સીધો આપણને જે છે 16, એટલે 100 gram પ્રાપ્ત થશે। ઓક્ટેનમાં C18H20 ને સૂત્ર થાય, એનું 114 થશે। મોલ લઈએ સૌપ્રથમ, 26/100 0.26, ઓક્ટેનના મોલ લઈએ તો 35/114 0.307 0.31 પણ લઈ શકીએ, હેપ્ટેનના મોલ અંશ લેવા છે તો હેપ્ટેનના મોલના છેદમાં કુલ મોલ જવાબ મળશે 0.458। ઓક્ટેનના મોલન્સ લેવો તો 1 માંથી હેપ્ટનના મોલન્સ બાદ કરતા કિંમત આપણને પ્રાપ્ત થશે।
हेप्टन नु बाष्प दबाण लेवू छे, तो हेप्टन ना बाष्प दबाण बराबर आंशिक दबाण एने गुणा मोल अंश हेप्टन ना 105.2 किलो पास्कल ने 0.458 छे माटे 48.18 किलो पास्कल मळे। ऑक्टेन नु बाष्प दबाण लीए मित्रों, तो आंशिक दबाण अने मोल अंश ऑक्टेन ना 46.8 અને 0.541 થી મળશે 25.32 કિલો પાસ્કલ। મિશ્રણના બાષ્પ દબાણમાં બંનેનો સરવાળો 48.18 પ્લસ 25.32 73.54 કિલો પાસ્કલ જવાબ મળશે। ત્યારબાદ આપણે 17મો ક્વેશ્ચન જોઈએ મિત્રો। પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે અને તેના અબાષ્પશીલ દ્રાવ્ય ના એક મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ઘણો। પાણીના મોલ આપણે લઈએ ને મિત્રો, તો 1000 ગ્રામ એનું વજન થાય 18 × 55.55 એના મોલારિટી છે અથવા તો મોલ છે। દ્રાવ્યના મોલ અહીં આપણને એક આપેલા છે, તો દ્રાવ્યના મોલ અંશ લઈએ તો 1/56.55 થશે બરાબર 0.0177। રાઉલ્ટના નિયમ મુજબ આપણે P01 - P1 P01 = X2 દ્રાવ્યના મોલ અંશ એવું સૂત્ર લખી શકીએ છીએ, જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે। P01 12.3 - PS = 12.3 = 0.0177 માટે જવાબ મળશે 12.08 કિલો પાસ્કલ। તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલું, કાલ આપણે ફરી મળીશું આગળના ક્વેશ્ચન સાથે।